નમસ્કાર ટુડે આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાનું સ્માર્ટ સિટીનું તંત્ર જ્યાં મિત્રો એટલે સ્માર્ટ સિટી કહેવી પડે છે કારણ કે સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જ છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરના છેવાડે આવેલું કપુરાઈ તળાવ આ કપુરાઈ તળાવની અત્યારે અમે પહોંચ્યા છે અને પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે કે દરેક અત્યારે તેનું નવી રીકન ચાલી રહ્યું છે પરંતુ નવીનીકરણમાં ખર્ચો છ કરોડનો બતાવવામાં આવ્યો છે અને ત્યાં ગાબડા પડ્યા હોવાની વાત સામે આવી રહી છે ત્યારે સામાજિક કાર્યકર પણ અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે આ જોઈશું કે કયા પ્રકારના ગાબડા પડે છે અને અનોખો વિરોધ તેઓ કરી રહ્યા છે આપણે તેમની સાથે જવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે આ ગાબડા પડ્યા છે ઠેર ઠેર આ કપુરાઈ તળાવ જે હાલ જે કહેવાય છે કે વોર્ડ નંબર ની અંદર દરેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા આવી હતી તેનું મુખ્ય કારણ કદાચ આ જ ગણી શકાય છે તેવી પણ માહિતી સામે આવી છે કે આ પાણીનું મુખ્ય જે આવકનો જે રસ્તો છે એ અહીંથી આવી શકે તેમ પણ ગણી શકાય છે ત્યારે અત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચી પણ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ આપ જોઈ શકો છો અનોખો વિરોધ તેઓ કરી રહ્યા છે અને કમળ જ્યાં જ્યાં ગાબડા પડ્યા છે ત્યાં ત્યાં આપ જોઈ શકો મારા કેમેરામેનને કહીશ કે બતાવે કે દરેક જગ્યા પર ગાબડા પડ્યા છે છે અને આ આ પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાની જોવા મળી રહી ખાસ કરીને આપ જોઈ શકો છો ઠેર ઠેર નવીનીકરણ કરવામાં આવતું હતું ને ત્યાં જ મસ્ત મોટા ગાબડા પડ્યા હોવાની વાત સામે આવી રહી છે આપ જોઈ શકો છો હજુ તો નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે ત્યાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે કદાચ જો આ કપૂરા તળાવ ફાટે તો સમગ્ર આજુબાજુનો વિસ્તારની પરિસ્થિતિ બત્તર હાલતમાં જોવા મળી શકે છે હજુ પણ આ નવા આ તળાવ છે નવું તળાવ તળાવ તળાવનું નવીનીકરણ કરવાની વાત ચાલી રહી છે ખર્ચો પણ કરવામાં આવ્યો છે પણ એ પહેલા જ આ ગાબડા પડ્યા હોવાની વાત સામે આવી રહી છે અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવી રહી છે અને સીધા આપ જોઈ શકો છો આ ગાબડા અહીંયા જોવા મળી રહ્યા છે અને મસ્ત મોટો સીધો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે જો આ પરિસ્થિતિ નું નિર્માણ થાય કદાચ તળાવ ફાટી નીકળે તો આખું આ તળાવનું પાણી આ શહેરમાં આવે અને શહેર ને તબાહ કરી નાખે તેવી વાત કરવામાં આવી રહી છે આ સીધું પાણી સિટીમાં આવી રહ્યું છે ને પાણી તે તરફ જઈ રહ્યું છે આ આ ગાબડા વડોદરા શહેરમાં તળાવ છેવાડે આવેલું છે પરંતુ આપ જોઈ શકો છો સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેચી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે ને આ તળાવ ની અંદર ઉતરીને તેઓ આ વિરોધ નોંધાવી રહ્યા છે ખાસ કરીને આ પરિસ્થિતિ વધુ એક વખત સર્જાય છે અને આપ જુઓ તો જ્યાં જુઓ ત્યાં તળાવની આજુબાજુ આ ગાબડા જ ગાબડા દેખાઈ રહ્યા છે ને છ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે છ કરોડ રૂપિયા અને જોવો જો મસ મોટા ગાબડા પડી રહ્યા છે એક નહીં બે નહીં ત્રણ નહીં છ છ ગાબડા અહીંયા પડ્યા છે આજે અમે આ જે કમળનું ફૂલ જે લઈને આપણે મતદાન કર્યું હતું એનો અમે વિરોધ કરીએ છીએ કમળના ફૂલના જે પણ નેતાઓ છે જે બેઠેલા સત્તાધીશો છે જે અધિકારીઓ છે એ બતાવી રહ્યા છે કે આ કરોડ રૂપિયા અંદર નવીનીકરણનો ખર્ચો કરવામાં આવ્યો છે ત્યારે આ ગાબડા આપ જોઈ શકો કઈ રીતના ગાબડા પડી રહ્યા છે આજે અમે કમળનું ફૂલ મૂકીને એક આંશિક સંદેશો આપીએ છીએ સત્તાધીશોને અધિકારીઓને કે આ જે ભ્રષ્ટાચાર થયો છે એને ઉજાગર અમે કર્યો છે તો આવા કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ કરે સાથે સાથે કોઈ જગ્યાએ એમને કામ ન મળે એ રીતનું કામ કરવામાં આવે એવી માંગ છે બિલકુલ જે પ્રકારે આ અતુલભાઈ ગામેચી કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ને બહાર નીકળી આવ્યો છે વિકાસ જે રીતે જોવા મળી રહ્યો છે ક્યાંક આ વિકાસ ખાલી માત્ર ને માત્ર પૈસા કમાવા માટે જ થયો તેવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો આ જે ગાબડા છે ઠેર જે તળાવની ફરતે છે એ ફરતે જોવા મળી રહ્યા છે આ તળાવ માત્ર ને માત્ર વિકાસના નામે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો આપ જોઈ શકો છો મારા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે અહીંથી સીધું પાણી બહાર જઈ રહ્યું છે એટલે ક્યાંક આ તળાવ ઓવરફ્લો થાય તો પરિસ્થિતિનું નિર્માણ ક્યાંક અલગ જ જોવા મળે ખૂબ મોટું તળાવ છે આ તળાવનું સીધું પાણી જો વરસાદની અત્યારે સીઝન છે ને સીધું પાણી શહેરમાં આવતું હોય છે અને કપુરાઈ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવતી હોય છે ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે નવીનીકરણ ચાલી રહ્યું છે આ તળાવનું વિકાસની વાતો થઈ રહી છે ખૂબ સારી વાત છે કે વિકાસની વાતો થઈ રહી છે પરંતુ આ વિકાસ ક્યાંય દેખાતો નથી કારણ કે માત્રને માત્ર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે આ છ કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની વાત છે અને નવીનીકરણની સામે આ જ્યાં ગાબડાને ગાબડા જોવા મળી રહ્યા છે આ પરિસ્થિતિ સર્જાય છે વડોદરાના છેવાડે આવેલું આ કપુરાઈ તળાવ કે જ્યાં છ કરોડના ખર્ચે આ તળાવ નવીનીકરણ કરવાની વાત હતી અને પરંતુ આ જુઓ જ્યાં જુઓ ત્યાં